કચ્છમાં કોરોના વકરતો પંજો હવે વધુ મજબૂત બની રહ્યો છે, જેમાં ખાસ કરીને જિલ્લા મથક ભુજ કોરોના હોટસ્પોટ બની રહ્યું છે. આવા સંજોગોમાં કથળેલી આરોગ્ય વ્યવસ્થા અંગે ભુજમાં વિપક્ષ દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે ભુજ સુધરાય. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, નગરસેવકો તેમજ જાગૃત નાગરિક અધિકાર મંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લામાં કોરોના દર્દીઓની કથળતી સારવાર, વધતો જતો મૃત્યુઆંક, વેન્ટિલેટરનો અભાવ, ખાનગી તબીબોની લૂંટ, પોઝિટિવ દર્દીઓના નામ સાથે યાદી સહિતના મુખ્ય મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી. જવાબદારી નથી થઈ કે આ 50,000 રૂપિયા જે ડોક્ટર લે છે એ ડોક્ટર ને એને કોને, પત્રકારોને પણ કહી છે કે એ પણ આપને પૂછશે કે અત્યાર સુધીમાં કેટલા મૃત્યુઆંક થયા છે અદાણી ની અંદર, કેટલા પોઝિટિવ કેસ ની નહીવત, ડોક્ટરો નો સ્ટાફ પણ નથી થયો. તમે જોશો તો ડોક્ટરો જે થયો હતો એના પછી એ લોકોએ સ્માર્ટફોન લઈ લીધા. અત્યારના સાહેબ કોઈને મળવા નથી દેતા. મારી સોસાયટીનો કિસ્સો કહું, સ્વામિનારાયણ હાઈસ્કૂલના મારા જ ગુરુ હું જેમની પાસે ભણતો હતો એ કોરોના મહામારીમાંથી ભુજ શહેરને બચાવો એ રીતે એક આવેદનપત્ર અને પ્રજાજનો વતી અમે સૌ નગરસેવકો સાથે મળી અને આપવા આવ્યા છે. જાગૃત નાગરિક અધિકાર મંચ પણ આની અંદર સાથે છે. જે રીતે કોરોના પોઝિટિવ દર્દીઓ દિવસે ને દિવસે ભુજ શહેરની અંદર વધતા જાય છે અને એની આરોગ્યની જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાનો અભાવ છે એ બાબતની અમારી રજૂઆત હતી. વેન્ટિલેટરો માત્ર ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં 14 છે. જો તો 15મો દર્દી આવે તો એ 15મા દર્દીને ક્યાં વેન્ટિલેટર મળે, અને પ્રાઇવેટ ડૉક્ટરો પાસે જાય છે તો 10 લાખ રૂપિયા જમા કરાવો, અથવા જેની પાસે જે વેન્ટિલેટર છે એ વેન્ટિલેટરનો 50,000 રૂપિયાનો ચાર્જ એક દિવસનો કરવામાં આવશે આવું કહેવામાં આવે છે. તો આવા જે ડૉક્ટરો પ્રાઇવેટ છે એના ઉપર પણ તંત્રએ દોષ બેસાડવી પડે અને એમને પણ પૂછાણું લેવું જોઈએ કે તમે આટલા બધા પૈસા શા માટેથી લો છો, અથવા તો તંત્રએ એમને આ બાબતે ત્યાં કને વ્યવસ્થા કરવી જોઈએ. જે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરનારા ડૉક્ટરો છે એની સાથે તંત્રએ સંલગ્ન કરી અને એમને પણ આની અંદર સંમલિત કરવા જોઈએ અને લોકોને સુવિધા મળે અને લોકો બચે એવી. તમે છેલ્લા દિવસોમાં જુઓ તો કેટલો મૃત્યુઆંક વધી ચૂક્યો છે, અને જો આટલો મૃત્યુઆંક વધી જતો હોય, કચ્છની અંદર સુવિધાના અભાવે મૃત્યુઆંક વધતો હોય એવો ચોક્કસથી લાગે છે. કારણ કે કોરોનાની મહામારી છે અને કોરોનાની બીમારી વચ્ચે એમને બીજા કોઈ પણ શરીરની અંદર બીજા કોઈ રોગોની તકલીફો હોય છે તો એ રોગોની કોઈ પણ જાતની જાણકારી અહીંયાના ડૉક્ટરો તજજ્ઞ એવા છે જ નહીં કે જે અસ્થમાની તકલીફો કરી શકે, જે ડાયાબિટીસનું કરી શકે, જે પ્રેશરનું કરી શકે કે એવી કિડનીનું કરી શકે, લીવરનું કરી શકે, અને એના હિસાબે મૃત્યુ થતા જાય છે. અને પછી કોરોનાની માત્ર દવાઓ કરવા, બાકીની કોઈ જાતની જે દવાઓ થતી નથી એના કારણે આ બધી વ્યવસ્થા બગડે છે અને મૃત્યુઆંક વધે છે. તંત્રએ ખરેખર તમામ તજજ્ઞ ડોક્ટરોને અહીંયા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં રાખવા જોઈએ એવી મારી માંગ છે.